नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। मित्रों, आज आपणे जोशुं धोरण 6 एकम 17 जीवन निर्वाह आ एकमनी स्व अध्ययन पोथीना प्रश्नोना उत्तरोनी चर्चा। मित्रों, आपणे आ वीडियो में करीशुं। जो मित्रों तमे चैनल पर नवा छो तो प्लीज मित्रों मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर चैनल ने सब्सक्राइब जरूरथी करजो। जोईए प्रश्न पहलो। प्रश्न एक छे मित्रों, जेने आपणने सूचना आपी छे नीचे आपेला दरेक प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी चौरस बॉक्स में लखो। प्रश्न एक, गामडामां मोटा भागना लोको कया व्यवसाय साथे जोड़ायेला होय छे? तो मित्रों उत्तर आवशे बी, खेतीकाम। चौरस बॉक्स में बी क्रम अक्षर लखीशुं। प्रश्न बे, माछली पकड़वानो व्यवसाय वर्षमां केटला महीना चाले छे? एनो पण उत्तर मित्रों बीज आवशे 8 महीना। प्रश्न 3, वरसाद आधारित खेती में खेड कया महीना में करवामां आवे छे? उत्तर छे बी, मे अने जून महीना में। प्रश्न 4, वरसादना आधारे थता पाकोनी लणणी कया समये थती हशे? उत्तर छे सी, डिसेम्बर અને જાન્યુઆરી મહિનામાં લણણી થતી હશે। તો આ રીતે ચારેય પ્રશ્નોના ઉત્તરો આ પ્રમાણે લખીશું। આગળ વધીએ। પ્રશ્ન 2 છે, એનું આપણને એ આપ્યું છે જેને આપણને સૂચના આપી છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1, દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી મળે છે? ઉત્તર છે પ્રદૂષણ। પ્રશ્ન 2, રોડ પરની દુકાનોના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી સમસ્યાઓ પેદા થાય છે? ઉત્તર નાના મોટા અકસ્માત અને ટ્રાફિક સમસ્યા। આ રીતે ઉત્તર લખીશું। પ્રશ્ન 3, વ્યક્તિમાં રહેલ ખાલી જગ્યાને રોજગારી મેળવવા માટે મહત્વનું છે? ઉત્તર છે કૌશલ્ય। આગળ વધીએ નવા પાને। નવા પાને મિત્રો આપણને બી આપ્યો છે જેની આપણને સૂચના આપી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન 1, શાકભાજીની ખેતી બારેમાસ કરવામાં આવે છે? વિધાન સાચું છે તો ખરાની નિશાની। પ્રશ્ન 2, ગામડાના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે? વિધાન ખોટું છે માટે ખોટાની નિશાની। મિત્રો અહીં ક્રમ 4 આપ્યો છે પણ ખરેખર ક્રમ 3 હોવો જોઈએ। ફેક્ટરીમાં એક સાથે વધુ લોકોને રોજગારી મળે છે? વિધાન સાચું છે તો ખરાની નિશાની। અને છેલ્લું વિધાન જે તમારી સ્વ અધ્યયન પોથીમાં 5 નંબર આપ્યો છે, ખરેખર 4 નંબર છે, શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે? વિધાન ખોટું છે। તો આ રીતે ચારેય વિધાનો સાચા કે ખોટાની નિશાની સામે આપેલા ચોરસ બોક્સમાં કરીશું। આગળ પ્રશ્ન 3 આપ્યો છે જેને આપણને સૂચના આપી છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે છે? ઉત્તર આસપાસના ગામમાંથી, કેટલાક નગર કે શહેરમાંથી કે અન્ય રાજ્યમાંથી લોકો શહેરમાં આવે છે। પ્રશ્ન 2, જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે? ઉત્તર જીવન નિર્વાહ કરવા માટે દરેકને આવકની જરૂર પડે છે। પ્રશ્ન 3, ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે? ઉત્તર ડીસામાં બટાટા, બાજરી અને દાડમ, ફળ ફૂલ શાકભાજીના પાકો ઉગાડવામાં આવે છે। આગળ, મોટા ખેડૂત કોને કહેવાય? જે ખેડૂત પાસે 2 હેક્ટરથી વધારે જમીન હોય તેને મોટા ખેડૂત કહેવાય। પ્રશ્ન 5, વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી? ઉત્તર વરસાદ આધારે થતી ખેતીમાં ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે માસમાં ખેતી કામ મળતું નથી। પ્રશ્ન 6, પાકની લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવે છે? ઉત્તર પાકની લણણી નવેમ્બર ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે। પ્રશ્ન 7,
તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? હું મોટો થઈ જીવન નિર્વાહ માટે ખેતીનો વ્યવસાય કરીશ. મિત્રો, પ્રશ્ન નંબર 7 છે એ તમે તમારી રીતે વિચારીને આપી શકો છો કે તમારે મોટા થઈને કયો વ્યવસાય પસંદ કરવો છે, એ તમારી રીતે ઉત્તર લખવાનો છે. અહીંનો ઉત્તર માત્ર નમૂનારૂપ સમજણ પૂરતો છે. મિત્રો, અહીં પણ પ્રશ્ન નંબર 8 કાઉન્ટિંગ કરવાનું રહી ગયું છે, સીધો આપ્યો છે પ્રશ્ન નંબર 9. આગળ, માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? ઉત્તર, માછલી પકડવા માટે હોડીની ઝાળ, હૂક, દોરડા વગેરેની જરૂર પડે છે. આગળ વધીએ નવા પાને. નવા પાને મિત્રો 10મો પ્રશ્ન આપ્યો છે, ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે? ઉત્તર, ચોમાસામાં વરસાદ, વાવાઝોડું, કુદરતી આપત્તિના કારણે માછીમારી કાર્ય બંધ હોય છે. તો આ રીતે આ અહીં આપણને કાઉન્ટમાં આપ્યા છે 10 પ્રશ્નો, પણ ખરેખર મિત્રો 9 પ્રશ્નો છે, તેના ઉત્તરો જોયા. હવે જોઈએ બે વિભાગ. તેને આપણને સૂચના આપી છે 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પહેલું વાક્ય, ગામડાના લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? ઉત્તર, ગામડાના લોકો ખેતીકામ, સુથારીકામ, લુહારીકામ, દરજીકામ, વેપારી વગેરે વ્યવસાય સાથે જોડાયેલા લોકો જોવા મળે છે. પ્રશ્ન 2, તમારા વિસ્તારમાં થતા ખેતી પાકો વિશે જણાવો. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારા વિસ્તારમાં થતી ખેતીના આધારે લખવાનો છે. અહીં જે ઉત્તર છે માત્ર નમૂનારૂપ છે. તો જોઈએ ઉત્તર, અમારા વિસ્તારમાં મોટેભાગે મગફળી, બટાટા, વળિયારી, દિવેલા, ઘઉં વગેરે પાકો તથા તમાકુ અને વિવિધ શાકભાજીના પાકો થાય છે. મિત્રો, સૂચના ફરીથી લખી છે, તમારે તમારા વિસ્તારમાં થતા પાકોના નામ લખવા. પ્રશ્ન 3, તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને ત્યાં શું શું ખરીદો છો? આ પ્રશ્નનો ઉત્તર પણ મિત્રો તમારે તમારી આસપાસ જે દુકાનો આવેલી છે તેના આધારે લખવાનો છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. અમારા વિસ્તારમાં કરિયાણાની દુકાન, શાકભાજીની, કાપડની, ખેતીના સાધનોની વગેરે દુકાનો આવેલી છે, જેમાંથી અમે જરૂરિયાતનો સામાન ખરીદીએ છીએ. પ્રશ્ન 4, દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે? ઉત્તર, દરિયામાં કચરો, પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે તથા ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નદી કે ગટર મારફતે દરિયામાં છોડવામાં આવે છે, તેથી પ્રદૂષણ ફેલાય છે. પ્રશ્ન 5, શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? શહેરમાં ફેરીઓ, દુકાનદાર, સેલ્સમેન, છૂટક મજૂર, ફેક્ટરીના કામદારો, શિક્ષકો, નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરતા કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે. તો મિત્રો, આ રીતે 5 પ્રશ્નોના ઉત્તરો લખીશું. આગળ જોઈએ નવા પાને. મિત્રો, નવા પાને આપણને પ્રશ્ન 6 આપ્યો છે, ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજવસ્તુઓ બને છે? ઉત્તર, ફેક્ટરીઓમાં ઘર વપરાશની વસ્તુઓ, કાપડ, ખાવા પીવાની વસ્તુઓ, વિવિધ સાધનો, રમકડા વગેરે અનેક ચીજવસ્તુઓ બને છે. તો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખીશું. આગળ હવે જોઈએ તફાવત. તફાવત આપ્યો છે મિત્રો પ્રશ્ન નંબર 4માં, જેની આપણને સૂચના આપી છે કે ગામડાઓનો જીવન નિર્વાહ અને શહેરનું જીવન નિર્વાહ આ બંને વચ્ચે તફાવત લખવાનો છે. તો ગામડાઓના જીવન નિર્માણનો પહેલો મુદ્દો, ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરે છે. સામે શહેરમાં મોટી સંખ્યામાં લોકો છૂટક મજૂરી, ફેરી કે નોકરી કરે છે. 2, ગામડાના કેટલાક લોકો કરિયાણા, શાકભાજી, કાપડ, ચા, નાસ્તા, બિયરણ વગેરેની દુકાનો ધરાવે છે. શહેરમાં દુકાનોની લાઈનો હોય છે, તેમાં દુકાનદારો, સેલ્સમેન અને અન્ય કર્મચારીઓ રોજગારી મેળવે છે. 3 મુદ્દો, ગામડામાં કેટલાક લોકો નિયમિત ગામડામાંથી દૂધ, શાકભાજી શહેરમાં વેચાણ કરે છે. શહેરી જીવન નિર્વાહમાં શહેરમાં ઘણા શિક્ષક લોકો શાળા કોલેજોમાં વ્યવસાય કરે છે અને ઓફિસોમાં વ્યવસાય કરે છે. તો આ રીતે મિત્રો બંને વચ્ચેનો તફાવત લખી શકીએ. આગળ વધીએ. આગળ વધતા પહેલાં હજી પણ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન
જરૂરથી દબાવજો। આગળ વધીએ મિત્રો, આગળ તમને સૂચના આપી છે પ્રશ્ન નંબર 5ની। નીચે આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્ર ચોંટાડો। મિત્રો અહીં 3 ખાના આપ્યા છે, નવા પેજ ઉપર મિત્રો આપણને બીજા 6 ખાના આપેલા છે। આપણે આ નવ ખાનામાં તમારી આસપાસ તમને છાપામાંથી કોઈ સામાયિકમાંથી આર્થિક પ્રવૃત્તિના ચિત્રો મળે, જેમ કે ખેડૂતનું ચિત્ર છે, દુકાનદારનું ચિત્ર છે, કોઈ ફેરિયાનું ચિત્ર છે, એ ચિત્ર તમારે અહીં લગાવવાનું છે। આ પ્રવૃત્તિ મિત્રો તમારે જાતે કરવાની છે। નીચે તમને કેટલું આવડ્યું એ તમારા શિક્ષક નક્કી કરશે। તો આ રીતે મિત્રો આપણો જે એકમ 17મો છે તેની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નો 1-5 અહીં તમને વિગતે વ્યવસ્થિત સમજાયા। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો। તમારો ખૂબ ખૂબ આભાર।